તો દોસ્તો ભાદરવા આસામની અંદર અત્યારે જે મોટાભાગના જે પશુપાલન મિત્રોને અત્યારે પાડાની વધારે માંગ હોય છે કારણ કે આ મંથની અંદર અથવા આ મંથના એન્ડની અંદર બધી ભેંસો ફળતી હોય છે તો જેવામાં દોસ્તો આજે આપણે જાહેરાતની અંદર લઈને આવ્યા છીએ એક બની નસલનો પાડો છે જે વિડિયોની અંદર તમે જોઈ શકો છો આ પાડો મિત્રો વેચવાનો છે જેના વિશે આપણે આજે જાહેરાતની અંદર વાત કરીશું તો વિડિયો જોડથી પૂરો જોતા રહેજો આજે મિત્રો તારીખ છે બે નવ બે હજાર વીસના દિવસે અમે આ જાહેરાત બનાવી રહ્યા છીએ કે જેની અંદર આ બની નસલનો પાડો વેચવાનો છે તો દોસ્તો જે તમે પાડો જોઈ શકો છો એ દોસ્તો ચારથી સાડા ચાર વર્ષની ઉંમર છે આ પાડાની જે મિત્રો વેચવાનો છે જે દાહોદ જિલ્લાની અંદર દેવગઢ તાલુકો આવેલો છે અને દેવગઢ તાલુકાની અંદર જાપટિયા સેવનિયા ગામ આવેલું છે ને જાપટિયા શેવટીયા ગામની અંદર તો આ રાજુ ભાઈને બંને નસલનો પાડો વેચવાનો છે જે કે વિડીયોમાં દોસ્તો તમે જોઈ શકો છો જેની ઉંમર મેં તમને આગળ પણ વાત કરી કે ચાર સાડા ચાર વર્ષની ઉંમર છે એવરેજ જેની પ્રોક્સિમેટ કિંમત દોસ્તો એના માલિક એટલે કે રાજુભાઈ દોસ્તો રાખે છે અડતાલીસ હજાર રૂપિયા જો તમારે ખરીદવાની ઈચ્છા હોય આ બની નસલનો પાડો તો તમે રાજુભાઈને કોન્ટેક કરી શકો છો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જેમ કે મેં તમને આગળ બતાવ્યું કે અડતાલીસ હજાર રૂપિયા કિંમત છે પણ એમાં થોડો ઘણો જે કાંઈ પણ સમજણ થાય એ તમને રાજુભાઈ બતાવી દે છે તો જે કોઈ પણ ભાઈઓને આ બની નસલનો પાડો ખરીદવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે અને કૃપયા બધાય નમ્ર વિનંતી બધાય ભાઈઓને કે કોલ એટલે કે ફોન તમારા દિવસના સમયે જ કરવાનો કે સવારે સાત વાગે વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી રાતે કોઈ પણ ભાઈઓને કોલ કરવો નહીં અને દોસ્તો જ્યારે આમનો પાડો વેચે છે ત્યારે એમના કોન્ટેક્ટ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનની અંદરથી હટાવી દેવામાં આવશે તો જો જે ભાઈઓને ખરીદવાની ઈચ્છા હોય તો તમે કોલ કરી શકો છો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરાવી દીધો છે તો દોસ્તો જેમ કે તમે આગળ જાહેરાત જોઈ એ પ્રમાણે આપને કોઈપણ વસ્તુ વેચવાની હોય એડવર્ટાઇઝના માધ્યમથી તો અને જો આપ એડવર્ટાઇઝ કરાવવા માંગતા હોય તો વિડિયોના એન્ડમાં જે અત્યારે તમને વોટ્સઅપ નંબરવાળો વિડીયો જોવા મળી રહ્યો છે એની ઉપર તમે ક્લિક કરીને અમારો કોન્ટેક્ટ ડિટેલ્સ તમને કઈ રીતે તમારે મોકલવાની રહેશે અમને કઈ રીતે કોન્ટેક્ટ કરવાનો છે અને અધિકતમ જાણકારી મેં જે તમને